કાંતાબેન કોફી મૂકજો. સુગર ફ્રી વિથ કેપેચિનો ભૂલતા નહીં. હા રહેલ બાબા, લાવી. લ રહેલ બાબા, આ તમારી કોફી. ફ્રી સુગર છે ને, પણ નાખી નથી, એટલે તમારી કોફી સુગર ફ્રી છે. અને તમે પેલું શું કીધું તું, કપચીનો, એ પણ નાખ્યું છે? હા, કપચીનો નહીં, કેપેચિનો, એ બધું એક જ. કાંતાબેન, થેન્ક યુ સો મચ કોફી માટે. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. બાકી અમુક લોકો તો સાવ નક્કામાં છે. કાંતા, મારા સેન્ડલ આવી ગયા કે નહીં જરા જોઈશ? જી. કોફી હોતી હશે સાલી કંટાળી જાડી બુદ્ધિની, બધાને મફતના રોટલા ખાવા માટે નથી રાખ્યા. ઉભી રહે તને મજા ચખાડું. કોણે કર્યું છે? કોઈ મને સમજાવશે આ બધું શું ચાલી રહ્યું છે? આ મગ કોણે ફોડ્યો? હું અહીંયા બેઠા બેઠા લેપટોપ પર કામ કરતો હતો ને ત્યાંથી કમ્પાઉન્ડમાં કેવી રીતે જતો રહ્યો?
ચિંતા ના કર, હમ કંઈ નથી થયું, બધું જ સારું થશે. ચાલ હું તારા માટે તારી ફેવરિટ કોફી બનાવી દઉં. હા, મને તમારી ખોટી સિમ્પથીની કોઈ જરૂર નથી. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. આ બધું તમે જ કર્યું છે ને? મારા બાપને તો ભરખી ગયા, હવે મને મારવા માંગો છો? ખબર નહોતી કે માનો પ્રેમ મેળવવા માટે પિતાની છાયા ગુમાવવી પડશે, નહીં તો ડેડુને હું ક્યારેય તમારી સાથે લગ્ન કરવાની સહમતિ ના આપું. અને તમારા બે ફિકરાને બે કાળજી ભર્યા વર્તનના કારણે મારા બાપે એમનો જીવ ખોયો. હવે મને મારી નાખો એટલે તમારો રસ્તો સાફ થઈ જાય અને આ બધી પ્રોપર્ટી તમારી થઈ જાય. તને માનો પ્રેમ નથી દેખાતો ને? તો મને પણ દીકરાનો પ્રેમ નથી દેખાતો. આ ઘરમાં હું દીકરાનો પ્રેમ પામવા માટે આવી હતી, ના કે પ્રોપર્ટી માટે. Okay, dude, I will join. બાબુ, શું હેન્ડસમ લાગી રહ્યો છે યાર. આઈ વિશ હમણાં આપણે બંને સાથે હોત. એનીવે, તારું વોટ્સએપ ચેક કર, તારી માટે એક સુપર્બ સરપ્રાઈઝ છે. યસ.
તારા જેવી છોકરીઓના લીધે જ છોકરાઓ બદનામ થાય છે. પહેલા તમે જ અમને એક્સાઇટ કરો છો અને પછી બધો બ્લેમ અમારી ઉપર નાખો છો કે છોકરાઓને ફક્ત ફિઝિકલ થવામાં જ રસ છે. અરે તારા જેવી બીચ જોઈતી નથી મારી લાઈફમાં. રાહિલ, 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 અરે હું અહીંયા કઈ રીતે આવી ગયો? આ બધું ફરી તમે જ કર્યું છે ને? ખ્યાલ આવી ગયો, તમે મને પાગલ બનાવવા માંગો છો. હું જાણું છું તમારા બધા કપટ. પ્લીઝ મને બક્ષી દો, હું બહુ જ પરેશાન છું. જસ્ટ ગેટ આઉટ. પ્લીઝ હેવ અ સીટ. હેલો ડોક્ટર. હેલો. યસ ડોક્ટર, એકચ્યુઅલી મારો ફ્રેન્ડ રાહિલ છે, એ થોડા દિવસથી બહુ જ અજીબ બિહેવ કરે છે. એને કોઈક માનસિક બીમારી હોય ને એવું લાગે છે. કેવી રીતે કહી શકો? મતલબ ક્યારેક એને મારી પર બહુ જ પ્રેમ આવે છે, ક્યારેક મને બહુ જ પેમ્પર કરે છે, અને ક્યારેક આમ એનું બિહેવિયર એકદમ ચેન્જ થઈ જાય છે, એકદમ એગ્રેસિવ થઈ જાય છે. તમારો ફ્રેન્ડ કોઈ નશાવશો કરે છે કે શું? નો ડોક્ટર, આઈ ડોન્ટ થિંક સો. બટ ઇન કેસ ઇફ એ કરતો હોય તો મને ખ્યાલ નથી. ઓકે. એના ફેમિલી વિશે કંઈક કહી શકો છો?
યસ, એના ફેમિલીમાં એની એક સ્ટેપ મોમ છે અને એક કેરટેકર છે. એના પિતા? એના ડેડ એકચ્યુઅલી થોડા વર્ષો પહેલાં એક કાર એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે. બટ યસ ડૉક્ટર, રાહિલ એના ડેડ સાથે બહુ જ કનેક્ટેડ ફીલ કરે છે. અચ્છા, ઠીક છે. એક કામ કરી, તમે તમારા ફ્રેન્ડને મારા ક્લિનિક પર એક વખત કાઉન્સેલિંગ માટે લઈને આવો. યા, એકવાર આપણે એને ચેક કરી લઈએ પછી આગળની ટ્રીટમેન્ટ શરૂ કરીએ. ઠીક છે? શ્યોર. યા, થેન્ક યુ. કાંતાબેન, રીવાનો ફોન આવ્યો તો હું ક્યારનો એને ફોન કરવાની ટ્રાય કરું છું. લાગે છે એણે મારો નંબર બ્લોક કર્યો છે. તે તમારા ધંધા એવા હોય તો બ્લોક જ કરે ને? તમે કઈ ઓછા કારસ્તાન નથી કરતા. કોઈ હવે મને કહેશે કે મેં શું નવું પરાક્રમ કર્યું? એ કંઈ નહીં, રીવાનો ફોન નથી આવ્યો. તમારી રીવા સાથે વાત થઈ? હું તો કોઈના ફોનની એટેન્ડન્ટ થોડી છું, અને મને કોઈ આવા કોઈ સવાલો પૂછવાના નહીં. એટલી જ બધી ચિંતા થતી હોય તો જઈ આવે એના ઘરે. થેન્ક્સ ફોર ધ એડવાઇસ કાંતાબેન. હા, મારો બ્રેકફાસ્ટ છે ને મારા રૂમમાં આપી જજો. શું છે કે અમુક લોકો મારી સામે બેઠા હોય છે ને તો મને ખાવાનું પણ નહીં ભાવે. હા, અરે રાહિલ, મારી ટી શર્ટ પર પાણી ઢોળાઈ ગયું છે તો તારા વોર્ડ્રોપમાંથી બીજી ટી શર્ટ લઈ લઉં છું. અરે ઉભો રે, હું બહાર આવીને આપું છું. બે યાર, તારા બાઇસેપ તો યાર જોરદાર છે. લાગે છે તારા ટ્રેનરની મદદ લેવી પડશે મારે. હાઇટ તો તારી બી જોરદાર છે, થોડીક આમ બોડી બનાવવાની જરૂર છે. આઈ નો, ભૂલ મારી હતી, પણ તને તો સારી રીતે ખબર જ છે કે હું જ્યારે ગુસ્સામાં હોઉં છું ત્યારે હું શું બોલું છું એનું મને કશું જ ભાન નથી રહેતું. પ્લીઝ મને માફ કરી દે. તારી આવી બધી હરકતોથી છે ને મને કોઈ ફરક નહીં પડે. તું દર વખતે પેલા ઝઘડો કરે છે ને પછી મને મનાવવા આવે છે. લાસ્ટ ટાઈમ મને માફ કરી દે, ફરી આવું ક્યારેય નહીં કરું. બસ પ્લીઝ. પ્લીઝ પ્લીઝ ફોરગીવ મી. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તું દર વખતે તારી આવી બધી ક્યુટ ક્યુટ હરકતોથી છે ને મને મનાઈ લે છે, અને હું માની પણ જાઉં છું. બટ ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ. ઓકે ઓકે, ધીસ ઇઝ ફોર યુ ડિયર. થેન્ક યુ. આ શું કરે છે? મારો સામાન વેરવિખેર ના કરને, મારે ફરીથી ગોઠવવું પડશે. તારા માટે એક બીજી સરપ્રાઈઝ છે. શું? જો, ક્યારે જવાનું છે, કેટલા ટાઈમ માટે જવાનું છે, બધા જ સવાલ જવાબ આપવાનો ટાઈમ હમણાં નથી, એટલે ફટાફટ આપણે જવું પડશે. હો, અરે પણ મને કઈ કહેતો ખરો. ઓકે, હું રેડી થઈને આવું. આવ જલ્દી. અરે કેટલી વાર. ડ્રેસ ચેન્જ તો કરવા દે.
ચલાવું? યસ ચલો. દિવસો વીતે મારા તારી યાદમાં, રાતો માં તારા સપના સુવાડા. ફૂલોના બદલાયા રંગ મારી સાસામાં છે. આ ઇશ્ક છે, ઓ આ ઇશ્ક છે, આ ઇશ્ક છે, આ ઇશ્ક છે. કે વિખેલી ચાંદની તારા સાથની એવી હાતી લાગણી. જેવા સાગરમાં આ ઓછળ્યો તરંગ, મારો દિલડો એવો બન્યો છે મલંગ. આવી કેવી મોસમ, આ ઇશ્ક છે, આ ઇશ્ક છે, ઓ આ ઇશ્ક છે, આ ઇશ્ક છે, ઓ આ ઇશ્ક છે. છેડી મેં તું સુરાવલી, રાગની મારા તું તો બની રાગની. મારી ધડકનની તું બન્યો છે લે, મારું જીવન આજે કેવું લાગે સુરમે. આવી કેવી મોસમ, આ ઇશ્ક છે, આ ઇશ્ક છે, ઓ 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 આ ઇશ્ક છે. વાવ, વોટ અ બ્યુટીફુલ પ્લેસ. આજ તો સરપ્રાઈઝ હતી તારા માટે. ધીસ ઇઝ અમેઝિંગ યાર. આઈ એમ સુપર એક્સાઇટેડ. આપણે અહીંયા બહુ જ એન્જોય કરીશું. હવે આપણે થોડા દિવસ અહીંયા જ રહેવાનું છે. સામાન મૂકી દઈએ? યા.
સામે શું જોવે છે? કોણ જોવે છે? તારા ઘરે મા બેન નથી, તું જોવે છે? કામ કર, મેં કઈ નહીં જોયું. સ્ટોપ ઈટ રાહિલ. છોકરીની છેડતી કરે છે અને લગારી કરે છે. હે રાહિલ, સ્ટોપ. છોડી દે. સોરી સોરી, પ્લીઝ યુ ગો એન્ડ એન્જોય. સમજાઈ દે જાને. સોરી બેબી, તે મને પ્રોમિસ કરી હતી ને કે તું અભીથી ગુસ્સો નહીં કરે. હી ઇઝ નોટ ડુઇંગ એનીથિંગ યાર, કમ ઓન લેટ્સ એન્જોય. છોડ એને, ચલો લેટ્સ ગો, આપણે અહીંયાથી જઈએ. ચલ રાહિલ. રાહિલ, આર યુ ઓકે? રાહિલ, આર યુ ઓકે? હા. શું થયું હતું તને? આપણે તો સ્વિમિંગ પુલમાં નાતા હતા ને, પછી શું થયું? તને કઈ યાદ નથી રાહિલ? કશું યાદ જ નથી આવતું. હા, એનીવે ચલો, ઇટ્સ ઓકે, કઈ નહીં. તને કઈ વાગ્યું ના હોય તો આપણે ત્યાં જઈએ, રેઇન ડાન્સમાં એન્જોય કરીએ. ઓકે. મને કેને શું થયું તું હમણાં? મેં તમને કેટલી વાર કીધું છે, હું જ્યારે રાહિલ સાથે હોઉં ત્યારે મને કોલ ના કરજો. તારે શું કરવાનું છે એ યાદ અપાવવા માટે જ કોલ કર્યો છે. મને સારી રીતે યાદ છે. આઈ વિલ લુક આફ્ટર હિમ. પ્લીઝ ડોન્ટ કોલ મી અગેન. શું વિચારે છે બાબુ? તને સમજવો બહુ અઘરો છે. ક્યારેક ક્યારેક તો હું વિચારું કે હું તને સમજી પણ શકીશ કે નહીં. કેમ એવું બોલે છે? તું છે ને બહુ એક્સપ્રેસિવ છે. તારો પ્રેમ અને તારો ગુસ્સો બંને બહુ એક્સપ્રેસિવ છે. અને મારી આંખો બહુ ઊંડી છે. તારી આંખોમાં જોઉં ને તો લાગે છે કે ખબર નહીં તે કેટલો બધો પ્રેમ છુપાઈને રાખ્યો છે. એમ થાય છે જાણે હું કોઈ સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હોઉં. અને તારી બાહોમાં દુનિયાની સૌથી સિક્યોર જગ્યા છે મારી માટે. અને હું તને એટલો પ્રેમ કરું છું ને કે ક્યારેક ક્યારેક તો હું પોતાની જાતને પણ ભૂલી જાઉં છું. ને ક્યારેક ક્યારેક તો મને ડર લાગે છે હું તારા પ્રેમને પામી શકીશ કે નહીં. તું એવું ના બોલ. આખી દુનિયામાં તું જ એક એવી વ્યક્તિ છે જે મને સમજે છે, મને પ્રેમ કરે છે અને હું જેવો છું તેવો સ્વીકારે છે. તું મારો ગુસ્સો પણ સહન કરે છે અને મારો પ્રેમ પણ, મારું પેમ્પરિંગ પણ સહન કરે છે અને મારું અગ્રેશન પણ. જાણે કે તું મારા માટે ના જીવતી હોય અને ફક્ત ને ફક્ત મારો તારા પર અધિકાર ના હોય. અને હું તને જ્યારે પણ બોલાવું છું તું તારું ઘર બહાર છોડીને દોડતી મારી પાસે આવે છે. જાણે કે તું મારી જોગણ ના બની ગઈ હોય. જેમ કાનાની જોગણ બની મીરા, એમ રાહિલની જોગણ બની રીવા. Ah!
राहिल, 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 oh my God, राहिल, help, help, somebody help, भाई, भाई please ना बाहर खड़ो, please ना डूबी जैसे, fast. राहिल मैं तने बद्दे सो दियो चल चल रूमा हेलो डॉक्टर हेलो गई कल राते राहिल ने बहुत सीवियर अटैक आवियो तो ए तो सारू छे हूं त्या राइट टाइम पर पहुंची गई अदरवाइज ए डूबी ने मरी गयो होत मने लागे छे के तारे हवे एने एनी बीमारी विषय बधुज कही देवू जोईए डॉक्टर एनी मॉम ने एनी बीमारी विषय बधीज खबर छे બટ આઈ ડોન્ટ થિંક કે હમણાં રાઈટ ટાઈમ છે રાહિલને કહેવા માટે તમે તમારી હોલિડે ટ્રીપ ટૂંકાવીને પાછા આવી જાઓ તો સારું મને નથી લાગતું કે તું એને એકલે હેન્ડલ કરી શકે ડોક્ટર મેં ગઈકાલ રાતે બહુ ટ્રાય કર્યો કે રાહિલને હું કન્વિન્સ કરું કે આપણે પાછા જતા રહીએ બટ એ નથી માનતો એટલે મેં મારા બીજા ફ્રેન્ડ્સને બોલાવ્યા છે હેલ્પ માટે ઓકે તો મેં જે તને મેડિસિન્સ લખી આપી છે એ તું કન્ટિન્યુ કર અને જેવા પાછા ફરો એટલે રાહિલને લઈને મારા ક્લિનિક પર કાઉન્સેલિંગ માટે લઈને આવજો ઓકે ડોક્ટર થેન્ક યુ ક્યાં ક્યાં રાખ જો હમણાં ઘરે જઈને એની પથારી ફેરવું છું જો હા આજે હાથમાં આવ્યો ને તો એટલી જ વાર છે જો તું આગળ નીકળ જા કારણ કે તમે લોકો અહીંયા આવતા રહ્યા હતા બરોબર અહીંયા અમે એકલા એકલા હતા શું કરવાનું સાચી વાત છે નહીં સરપ્રાઈઝ આપ્યો સરપ્રાઈઝ તો આપવી પડે બકા ચાલ મસ્તી કરીશું ચલો ચાલો તૈયાર થઈએ ચલો
दीवाना निकला बड़े प्यार से उसे ढूंढने बड़े प्यार से दीवाना मैं चला उसे ढूंढने बड़े प्यार से बस हो तारो वारो हो अबे दैट्स इट नाउ योर टर्न कम ऑन राहिल कम ऑन अच्छा चल तुम दिल की धड़कन में वाह भाई वाह रहते हो बाहों में आ जाओ सपनों में खो जाओ अवतारो वारो ओके ऐसी लागी लगन मीरा हो गई मगन ये आंचाई આમ મીરા લેડીઝ મગન જેન્ટ્સ આમ લેડીઝ માંથી જેન્ટ્સ કઈ રીતના થાય આ અંચાઈ કહેવાય હા આના ચાલે હા તો પછી તમે ગાઓ એ મને નથી આવડતું મને નથી આવડતું એવું થોડી ચાલે ગાવું તો પડે જ હા મન ભજન આવડે ઓકે હા પછી કેતા નહીં રાધાજીના ઘર પછવાડે રાધાજીના ઘર પછવાડે ઊભો ઊભો આગળ શું રાધાજીના ઘર પછવાડે કાનો ઊભો ઊભો આગળ તો બોલો કાનો વાંસળી વગાડે કાનો વાંસળી વગાડે કાનો વાંસળી વગાડે કઈ પણ આ કાળા માટલા છે તે બીજે ક્યાંય જોયા નહીં હોય આઈ થિંક અહીંયા જોવા મળે છે હા આમાં પાણી એકદમ ચિલ્ડ રહ્યા એકદમ ઠંડુ પહેલા તો ફ્રીજ હતા નહીં હવે આવ્યા ને એટલે લોકો આમાં રાખતા પાણી આ લાલમાં ઠંડુ રહે પણ એટલું નહીં બહુ ખાટું લા જબરું છે આ ખાંડણી છે જૂના જમાનામાં આનાથી ખાંડતા અને અત્યારે તો તમારે મિક્સચર આવી ગયા છે એટલે એકદમ ઈઝી 5 મિનિટમાં દળી નાખ્યું હા સાચી વાત છે અને આ છાશ બનાવવા માટે હા આમાં પહેલા છાશ બનાવતા હતા અને એ ટાઈમે છોકરીઓની એક્સરસાઇઝ બી થઈ જતી હતી એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ હા એટલે જીમ જવાની જરૂર જ નહોતી પડતી પહેલા એક્ચ્યુઅલી ગમર ગમર મારું વલણું ગાજે માખણ તો છે જ નહીં આ રેડિયો પુરાતન મનોરંજનનું એકમાત્ર સાધન નાઇસ પહેલા લોકો આનાથી મનોરંજન મેળવતા પછી તો ટીવી આવ્યા ટેપ રેકોર્ડર આવ્યા હા અને હવે તો કમ્પ્યુટર્સ લેપટોપ્સ આઈપોડ્સ મોબાઈલ ફોન્સ બધું વાયરલેસ થઈ ગયું છે ડિજિટલ યુગ થઈ ગયો એકદમ વિવિધ ભારતી જોયું આપણી સંસ્કૃતિ મ્યુઝિયમમાં આવી ગઈ જો કોરોના લાંબો ચાલ્યો ને તો એવું લાગે છે કે માણસો મ્યુઝિયમમાં આવી જશે સાચી વાત છે પંકજ ચલો તો આઈ થિંક હવે આપણે અહીંયાથી નીકળવું જોઈએ કસે જમવા જઈએ ચલો ભૂખ લાગી છે બે ચાલને રાઈ લે બહુ જોરદાર ભૂખ લાગી છે લા હવે ચાલને પણ મેડમ શું આ તમારા રિલેટિવ છે હા
ક્યારના ગાડીમાં બેસીને પોતાનું માથું ભટકાડી રહ્યા છે. શું કોઈ નશો તો નથી કરતા ને? ચરસ ગાંજો તો નથી લેતા ને? ના, તમે એમનું ધ્યાન રાખજો. હા, થેન્ક યુ થેન્ક યુ. શું થયું રાહિલ? આ તો અચાનક શું કરતો હતો? ખબર નહીં મને શું થયું હતું, મને કશું યાદ જ નથી આવતું. રાહિલ 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 યે પેલો જો રાહિલો દેખાય, જો રાહિલો ક્યાં જતો રહ્યો હતો તું? મેં તને કેટલી વાર કીધું છે મને કીધા વગર તારે ક્યાંય નહીં જવાનું. અરે યાર, અમે કેટલા ગભરાઈ ગયા હતા યાર, ક્યારના શોધવા નીકળ્યા હતા ને તું અહીંયા જોગિંગની મજા માણે છે. ચીલ યાર, શું કારણ વગર મારા ઉપર ગુસ્સો કરો છો? સવારે જ્યારે હું નીકળ્યો ત્યારે તમે લોકો ઊંઘમાં હતા અને રીવાને મેં જગાડવાનો પણ પ્રયત્ન કર્યો અને મારી સાથે આવવાનું પણ કહ્યું, પણ એણે ના પાડી એટલે હું એકલો જોગિંગ કરવા નીકળી ગયો. એનીવે હવે ચાલો, ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જવાનું છે, મોડું થઈ ગયું છે. ચાલો ચાલો. રાહિલ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો, શું કેવું છે? મારે સાંભળવું હોય કે નહીં, તમે બોલશો એટલે સાંભળવું તો પડશે જ. ખૂબ ફેમસ આ રિહાબ સેન્ટર ઓપન થયું છે, જરા જોઈ લે તો સારું, જે તારા જેવા છોકરા માટે ખૂબ જરૂરી છે. મારા જેવા? હું ખૂબ સારી રીતે જાણું છું તું કેટલા ટાઈમથી ડ્રગ્સ લઈ રહ્યો છે. ધેટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. ઇટ ઇઝ માય બિઝનેસ. કાલ સવારે તને કશો થશે તો દોસ્તનો ટોપલો મારા પર જ આવશે. અને હવે વધારે તને સહન કરવાની શક્તિ મારામાં નથી. બાય ધ વે, મને પણ તારી કંઈ પડી નથી. અને હા, ફરીથી કોઈ કેસ કબાડાના ચક્કરમાં હું ફસાવા નથી માંગતી. અન્ડરસ્ટેન્ડ? બેટા, આ વખતે તારી મમ્મી સાચું કહે છે,
તારાને એમના વચ્ચે ગમે તે મનદુખ હોય, પણ એ તારું હિત ઈચ્છે છે. બેટા, હું પણ ઈચ્છું છું કે તું એકવાર ત્યાં જતો રહે અને આ ડ્રગ્સની માયાજાળમાંથી છૂટવાનો પ્રયત્ન કર. પણ બેટા, સ્વામીના નેચરોપથી અને યોગિક રિહેબ સેન્ટરમાં તું આ ડ્રગ્સની માયાજાળમાંથી તો રમતા રમતા છૂટી જઈશ. અને એમનું વ્યસનમુક્તિ કેન્દ્ર તો વિશ્વ પ્રસિદ્ધ છે, અને એમના સાનિધ્યમાં લાખો લોકોએ આ દૂષણમાંથી છુટકારો મેળવ્યો છે. બેટા, તારી મમ્મી માટે નહીં તો મારા માટે, મારા માટે નહીં તો રીવા માટે, અને રીવા માટે નહીં તો તારા પપ્પા માટે તો તું ત્યાં જઈ શકે ને. માતાજી, આપકા ખાના. માતાજી. જી. ઇધર આઈએ. પ્રણામ. જી, યે ફોર્મ લીજીએ. ફોર્મ ફિલઅપ કરીએ ઓર ભાઈ સાહેબ કા બ્લડ ચેકઅપ કરવાઈએ. જી જી ગુરુજી, આઈએ. આ કુટિયામાં રહેવાનું છે મારે? યે હે આપકી કુટીર. સાવ આવું. પ્રણામ. લાગે છે અહીંયા દિવસો કાઢવા ખૂબ મુશ્કેલ થશે. આ મમ્મી અને કાંતાબેન મળીને મને મારવાનું ષડયંત્ર તો નહીં કરતા હોય ને? જંગલ છે, વેરાન જગ્યા છે, અહીંયા તો કઈ પણ આવી શકે છે. ચાલો મારી જોડે, ચાલો 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 ચાલો. આવું નહીં કરવાનું. ગુરુજી બોલાવે છે. હા હલો. યા યા રીવા,
He is clean now. You can take him home. But be careful. There are chances. In his case, he can start all these stuffs again. Don't worry, sir. I will take care of him. And yes, please don't tell him because I want to surprise him. Okay. સરપ્રાઈઝ આપી દે મને. યસ, સરપ્રાઈઝ. મારી પાછળ પાછળ છે કે અહીંયા સુધી આવી ગઈ? અરે તારી પાછળ પાછળ તો મને નરકમાં પણ આવવું પડે ને તો પણ હું આવીશ. આ તો ખાલી અહીંયા આવવાનું હતું. રાહિલ, યુ આર ક્લીન નાઉ. આપ ઘર જા સકતે હૈ. પર બડી ખુશી કી બાત હૈ કે આપને દુનિયા કે સારે રેકોર્ડ્સ બ્રેક કિયે હૈ. થેન્ક યુ. ઓર ઇસ કન્ડિશન મે હમારે પાસ જો ભી આતા હૈ ઇતની જલ્દી અચ્છા નહીં હોતા. पर आपने बहुत जल्दी रिकवरी की है. सब आपकी कृपा है. अब कृपा बनाए रखना. मैडम, आप इनका ख्याल रखिएगा. दैट्स ग्रेट राहिल. थैंक यू सो मच. ओके थैंक यू सो मच. आशीर्वाद. प्रणाम. आशीर्वाद. ચાલ મમ્મી ક્યાં છે? કાંતાબેન, મારે એમને થેન્ક યુ કહેવું છે અને સોરી પણ. જૂની બધી જ વાતો ભૂલીને મારે એમને માં તરીકે સ્વીકારવા છે. એ એમની રૂમમાં છે. Get out from here! મારા હાથે તને કઈક થઈ જાય એ પેલા નીકળી જાય અહીંથી. શું કરે છે તું? What do you mean? મોટાઓ સાથે વાત કરવાની આજ મહેનત છે તારી? આજ સંસ્કાર છે તારા? હમ
Nonsense. સંસ્કારની વાત તમારા મોઢે શોભતી નથી. હમણાં જ મેં તમારી સંસ્કાર ચેનલ જોઈ. બોલવાનું ભાન રાખ. તું સ્વીકારે કે ના સ્વીકારે, માં છું તારી. તમને માં તરીકે સ્વીકારવા એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. માનો પ્રેમ મેળવવા પિતાની છાયા પણ ગુમાવી. ક્યાં સુધી તું મને દોષી માનતો રહીશ? ક્યાં કમી રહી ગઈ હતી મારા પ્રેમમાં? તારી સગ્ગી માના મૃત્યુ પછી મેં તને અપનાવ્યો. કુંવારી હોવા છતાં પણ એક દીકરાના બાપ સાથે મેં લગ્ન કર્યા. તારા પિતાને અને આ ઘરને મેં અપનાવ્યું, મેં સ્વીકાર્યું. પણ તે મને કોઈ દિવસ ના સ્વીકારી. તારા ના સ્વીકારવાના લીધે જ મારા પતિએ પણ મને કોઈ દિવસ ના સ્વીકારી. તારા રિસાવાના હિસાબે ના હું પત્ની બની શકી, ના હું માં બની શકી. મને એક વાતનો જવાબ આપ. હું પણ એક જીવ છું, એક જીવને એક જીવાનો અધિકાર ના હોય? નાની હતી ત્યારે મા બાપનો સાયો મારા માથેથી જતો રહ્યો. સગાવાલાની વચ્ચે હું જેમ તેમ મોટી થઈ. પ્રેમ શું છે એ મેં કોઈ દિવસ અનુભવ્યું જ નહીં. પછી થયું લગ્ન થશે, પતિનો પ્રેમ મળશે, દીકરાનો પ્રેમ મળશે. પણ મને જીવનમાં પ્રેમનો સુખનો ઘૂંટડો ક્યારેય ના મળ્યો. તને શું લાગે છે કે હું આ દારૂ પીઉં છું? હું દારૂના ઘૂંટ ઉતારું છું? ક્યાંક મારા અરમાન રહી ગયા છે એના ઘૂંટ ઉતારું છું. હું સિગરેટના ધુમાડા નથી ઉડાડતી, હું એની સાથે સાથે મારા અરમાન જે રહી ગયા છે એના ધુમાડા ઉડાડું છું. તે છતાં મારો વાંક, તે છતાં પણ હું ગુનેગાર? હા, તમે ગુનેગાર છો. તમે કસૂરવાર છો મારા પિતાના મૃત્યુ માટે. મેં ખૂન કર્યું છે એમનું? એ ક્યાં પતિ પત્નીની વચ્ચે ઝઘડા નથી થતા? અને અમસ્તા પણ અમે પતિ પત્ની હતા જ ક્યાં? એ તને ખબર છે તે રાત્રે મારા લીધે નહીં તારા લીધે અમારા બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. અને એ વરસતા વરસાદે એ ગાડી લઈને જતા રહ્યા અને એમાં એમનું એક્સિડન્ટ થયું. તે રાત્રે તે ખાલી તારા પિતાને જ નહીં, મેં મારા પતિને પણ ગુમાવ્યા. મને તું જરા એ કે, એ રાત્રે ગાડી લઈને હું ગઈ હોત અને મારું એક્સિડન્ટ થયું હોત તો શું
મારા મોતનું ગુનેગાર તું તારા પિતાને માને? રાહિલ, શું આ મારા આંચકાનું કારણ બની જશે જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફસીમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે? તમાકુ આજે છોડો. સહાયતા માટે 1800-1123-56 પર કોલ કરો અથવા 0112-290-1701 પર મિસ્ડ કોલ કરો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, બે વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખેની, ગુટખા, તંબાકુ, જરદા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે. રાહિલ, 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 જિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં. કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના. એડવા ગીત ગાવાનું બંધ કરશો, મારું માથું દુખે છે. કા સફર હૈ યે કૈસા સફર, બહુ તકલીફમાં છું. કોઈ સમજા મને કોઈની યાદ અપાવે છે. કોઈ જાના નહીં. નહીં ગો, પણ મારી એક શરત છે કે તારે મારી સાથે એક રમત રમવી પડશે. રેપિડ ફાયર. આ તમને રમત રમવાનો સમય લાગે છે? જો તમે મને હેરાન કરવાનું બંધ નહીં કરો ને તો હું આ નદીના પાણીમાં કૂદી પડીશ અને મારી મોતના જવાબદાર તમે થશો. હવે રહેવા દે, રહેવા દે આત્મહત્યા કરવા વાળી. જો તારે આત્મહત્યા કરવી હોત ને તો આ નાવડીમાં બેઠો જ ના હોત. બોલ, બરાબર પકડ્યો ને મેં તને? સારું પૂછો,
શું પૂછવું છે તમારે? જીવન શું છે? મુસીબત. પ્રેમ શું છે? હું જાણતો નથી. ધર્મ શું છે? એકબીજાને ડરાવીને કમાવાની કલા. વિશ્વાસ શું છે? પોતાના પગ પર કુહાડો મારવો. મૃત્યુ શું છે? નવી શરૂઆત. આત્મહત્યા શું છે? મુસીબતનો અંત. દીકરા દીકરા, તારી વિચારસરણી જ ખોટી છે. પ્રેમ, વિશ્વાસ, ધર્મ એ જીવનના ત્રણ સ્તંભ છે. તેનો સ્વીકાર નથી કર્યો એટલે જ તને મૃત્યુએ મુસીબતનો અંત લાગે છે. મૃત્યુએ કોઈ ક્ષણભરમાં ઘટતી ઘટના નથી, એ તો જીવનભર ચાલતી પ્રક્રિયા છે. જે દિવસે આત્મા અને શરીર બંને વિખૂટા પડશે તે દિવસે મૃત્યુની પ્રક્રિયા પૂર્ણ થાય. અને હા, પણ જીવન એ ફક્ત એક જ વાર મળે છે, ક્ષણમાં બનતી ઘટના છે. ઉત્સવ સમજીને ઉજવતા આવડવું જોઈએ, અને જો ના આવડે તો શીખવું પડે. શીખવવા માટે જ હું તને આવ્યો છું. તે જોયું નાવિક જ્યારે નાવને કિનારે લાવે છે ને ત્યારે તેને બાંધી દે છે જેથી તે પાણીમાં વહી ના જાય. એવું જ આપણા જીવનનું છે. આપણા મનને જો આપણે કિનારે ન બાંધીએ, સાચી દિશામાં હોવાને બદલે તે પણ નદીના ધસમસતા અજાણ્યા પ્રવાહમાં વહી જાય. જેવી રીતે હલેસા મારીને નાવડીને કિનારે લાવે છે ને એવી જ રીતે આપણે મનને પણ સાચી દિશામાં વાળવાનું છે. અને જો એમાં આપણે સફળ થઈએ ને તો આપણું જીવન પણ સફળ થઈ જાય. ડેડુ, કેટલું ચલાવશો? અરે તારા જેવા જુવાનિયાઓ તો રમતમાં આટલું ચાલી નાખે, બસ થોડુંક જ છે. જીલીમાં કઈમાં માળો બાંધ્યો રે લોલ, તારા સાળા ને મારા માળા નોની રમતુડી, તારા સાળા મારા માળા રે લોલ. મરવા આવે છે અહીંયા? અરે કાકા, હું તો ઠંડી હવાઓ માણતો હતો. અહીંનો તો નથી લાગતો. કયા ગામ નાસે? બહારનો છું. ચાલ ભાઈ ચાલ, હવે નીકળ અહીંયાથી. દીપડાનો બહુ ત્રાસ છે. તારા જીવના જોખમે અહીં નહીં રહેવાય. અને રાત પણ થવા આવી છે. આ સામે દેખાય ને એ મારું ઝૂંપડું છે. જો કોઈ તારું ઠેકાણું ના પડે તો ત્યાં આવી જજે. સારું કાકા. ભગવદ્ ગીતા તમે વાંચેલી છે? હા,
કર્મનો સિદ્ધાંત, કર્મનું મહત્વ, કર્મનો સંદેશ છે આ ભગવદ્ ગીતા. જીવન અને મૃત્યુ વચ્ચેની આપણી જે સફર છે એ સફરનો એક નકશો કહી શકાય આ ભગવદ્ ગીતા. રાહગીરને રાહ બતાવે છે ભગવદ્ ગીતા. કર્મને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવું તેનો શિક્ષક છે આ ભગવદ્ ગીતા. કર્મ અને કર્તાને જોડનાર દોરી છે આ ભગવદ્ ગીતા. હિંમત હારી ગયેલાની હિંમત છે આ ભગવદ્ ગીતા. સત્યની પ્રતિમા છે ભગવદ્ ગીતા. તું આને વાંચી તો જો. પ્રત્યેક વખતે નવીનતમ જીવનના કંઈક નવા પાઠ શીખવશે આ ભગવદ્ ગીતા. એક શિક્ષક છે આ ભગવદ્ ગીતા. રણમાં હિંમત હારી ગયેલા મિત્રને લડવાની, ઝઝૂમવાની જે હિંમત એક મિત્રએ આપી એ હિંમત છે આ ભગવદ્ ગીતા. વિશ્વના સૌથી પહેલા મોટિવેશનલ સ્પીકરની સ્પીચ છે આ ભગવદ્ ગીતા. कुरुक्षेत्र है, तू ही अर्जुन, तू ही कृष्ण है. जीवन ये एक अंतर्युद्ध है, इसे छोड़ना मृत्यु से कठिन है, मृत्यु से कठिन है. लड़ाई तू अपनी लड़े जा, गर्व कीर्ति से कर्म किए जा, कर्म किए जा. कर्म कांड से बंधा है तू, बस कर्म का अधिकारी तू. दोष मुझे जो दे रहे अज्ञानी, कर्म बंधन से बंधे. सुख दुख की चिंता छोड़कर ज्ञानी कर्तव्य पथ पर चले. मनुष्य है, कर्म योगी है, कर्म में ही है तेरी साधना. वासना से रहित कर्म तेरी प्रार्थना. कर्म फल की इच्छा छोड़कर तू ज्ञान की नाव चलाएगा, कर्म योगी कहलाएगा. है मुदता नाश करे बुद्धि का जो, बुद्धि का जो, बुद्धि का जो है स्वतंत्रता. वह बिना द्वेष के रहे प्रसन्न चित्त जो, छोड़ दे अपना अभिमान और छोड़ दे सारी कामना को तू, कामना को तू. ममता को छोड़ कर परम सुख को पा तू. विहाय कामान्या सर्वान् उमान् शरति निःस्पृहा. अनंत इच्छा है महापापी, पाप तुझसे करवा रही, करवा रही. ज्ञान को तेरे हर कर मोहित तुझको कर रही. बुद्धिमान अब बन तू, अपनी इच्छा को ही हर तू. मन को अपने वश में कर तू, हाँ अपने वश में कर तू. जो सभी इच्छा को तू हरे, ज्ञान बुद्धि से सभी सिद्धि पा सके, सभी सिद्धि पा सके, तो सिद्धि पा सके. काम एश, क्रोध एश, रजो गुणः समुद्भवः. महाशनो महापापा वैरिणम. इंद्रियाणि मनोबुद्धि रस्याधिष्ठान मोच्यते. एतः विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम्.
તમે પાટે પધારો, તમે પાટે પધારો, જંગલમાં ભાણેજનો જીવડો જાય છે, જંગલમાં ભાણેજનો જીવડો જાય છે, જંગલમાં ભાણેજનો જીવડો જાણે, જંગલમાં ભાણેજનો જીવડો જાણે, જંગલમાં ભાણેજનો જીવડો જાણે, તમે પાટે પધારો, તમે પાટે પધારો. મે પાટે પધારો ખેડૂત કાકા, ભાણજનો જીવડો જાણે. આ ખેતર તમારું છે? હા ભાઈ, મારું ખેતર છે. બહુ વિશાળ જગ્યા છે, વેચી નાખો તો કરોડો રૂપિયા આવે અને શહેરમાં જઈને એશની જિંદગી જીવી શકો. જો ભાઈ, બધા ખેડૂતો પોતાની જમીન વેચી નાખશે ને તો તમે શહેરિયા ખાશો શું? જીવનમાં ફક્ત આરામનું મહત્વ નથી, મહેનતનું પણ મહત્વ છે. અમારી મહેનત છે ને બાપલિયા, એ કરોડોના પેટની આગ ઠારે છે, પણ તમને નહીં સમજાય. એ કેળના લાંબા પાન પાણી પીવા આવશે નો નીરમ તૂડી, કુવા છેડે કેળના લાંબા પાન પાણી પીવા આવશે નો નીરમ તૂડી. ખેડૂત કાકા, આને હળ કહેવાય નહીં? હળ ચલાવવામાં બહુ મહેનત પડતી હશે નહીં? શું મળે તમને આટલી મહેનત કરીને? કેમ આટલી કફોડી હાલતમાં જીવો છો? જો શહેરમાં જશો ને તો તમારા છોકરાઓને સારું જીવન આપી શકશો. કયા પ્રકારનું જીવન સારું છે, શહેરનું કે અમારા ગામનું, તે કોણ નક્કી કરશે? જીવન તો એક સફર છે, તેના કોઈ પ્રકાર નથી હોતા, અને જે જીવન તમે જીવો છો એ સારું છે કે ખરાબ એ તો તમારી માનસિક સ્થિતિ નક્કી કરે. ખેડૂત કાકા, હું ને ડેડુ અહીંયા થોડા દિવસ રહીએ તો તમને વાંધો તો નથી ને? આ ધરતી છે ને એ બધાની માં છે, બધાને પોતાના ખોળામાં સમાવી લે છે. જેટલી એ મારી માં ને એટલી એ તમારી માં છે. પ્રેમથી આળોટો એના ખોળામાં, તેના માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. હું તો નાની રમતુડી. હેલો રીવા, રાહિલ કઈ રાતનો કઈ ચાલ્યો ગયો એવું લાગે છે. વોટ? હું એને સવારથી ફોન ટ્રાય કરું છું, એનો ફોન લાગતો જ નથી. શું એ તારી પાસે આવ્યો છે? રાહિલ ગઈકાલથી ગાયબ છે ને તમે મને હમણાં ઇન્ફોર્મ કરો છો? આંટી, તમને એની હાલતની સારી રીતે ખબર છે ને, તો પણ તમે એને શોધવાનો ટ્રાય ના કર્યો? એકચ્યુઅલી રીવા, કાલ રાત્રે અમારી બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને એ રૂમમાં જતો રહ્યો ને ગુસ્સામાં, તો મને થયું કે થોડી વાર એને રૂમમાં રહેવા દઉં, શાંત થઈ જશે. રીવા પ્લીઝ કંઈ કરને, મને બહુ જ ગભરામણ થાય છે. સારું, હવે તમે પેનિક ના કરશો, હું એના બધા ફ્રેન્ડ્સને કોલ કરું છું ને ઇન્ફોર્મેશન લેવાનો ટ્રાય કરું છું. હા પ્લીઝ પ્લીઝ. હા અરે વાહ, પાછો બોલ. હલો હલો પંકજ, રાહિલ તારી સાથે છે? ના, કેમ શું થયું? એની સાથે કઈ વાત થઈ હતી? કેમ? એક્ચ્યુઅલી એના ઘરેથી ગઈકાલથી ગાયબ છે. બે યાર, આ કબૂતરને શોધ જ કરવાનો છે કે શું? તને કઈ પણ ખબર પડે ને તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરજે. હા ઓકે બાય. હેલો મિતેશ. હેલો, રાહિલ ત્યાં છે? ના, મારી સાથે નથી. કઈ વાતચીત થઈ હતી? કેમ? અરે એના ઘરેથી ગઈકાલથી ગાયબ છે યાર. એનીવે તને કંઈક પણ ખબર પડે તો પ્લીઝ ઇન્ફોર્મ મી. ઓકે ઓકે યા. હલો
ખેડૂત કાકા, કકડીને ભૂખ લાગી છે. આ ડેડુની પણ પીરસજો. ડેડુ? અહીં તો કોઈ નથી. આ રહ્યા ને મારી બાજુમાં. ડેડુ, તમે કઈ જવાબ કેમ નથી આપતા? તમારું જમવાનું તો એકદમ સ્વાદિષ્ટ છે. ડેડુ, ઇટ્સ યમ્મી. આજે તે મહેનત કરી છે ને એટલે તને જમવાનું મીઠું લાગે છે. મહેનતનો રોટલો હંમેશા મીઠો લાગે. આજે તમે મહેનત કરી છે ને એનો સંતોષ છે. અમારા જેવા ગરીબનો રોટલો પણ સ્વાદિષ્ટ લાગે છે. લાગે છે એના ઘરવાળાની ચિંતા કરતા હશે. એના ઘરનાને બોલાવી લઉં તો. કુંડાળું બનાવી દો. આમ આવ, આમ હાથ પકડી લો બધાય અને ફરો ગોળ ગોળ. રમો હવે, ફરો ગોળ ગોળ. ખેડૂત કાકા, હા, તમે આટલી તકલીફમાં પણ આટલા ખુશ કેવી રીતે રહી શકો છો? મને તકલીફ? મને તો કોઈ તકલીફ નથી લાગતી. મેં તને કાલે કહ્યું હતું ને, ફરક તો આપણા બંનેના દ્રષ્ટિકોણનો છે. અને જ્યારે હું આ બાળકો સાથે રમું છું ને ત્યારે મને આનંદનો અનુભવ થાય છે. અને જે આનંદ મને મળે છે ને એ સંસારનું કોઈ સુખ આપી શકતું નથી. એ તમને નહીં સમજાય. આ બાળકોની માસૂમિયત, તેમનું અલ્લડપણું અને તેમની નિર્દોષ આનંદ મેળવવાની જે પદ્ધતિ છે ને, આ રીત જો આપણને ખબર પડી જાય ને અને આવડી જાય ને તો આ ધરતી પર સ્વર્ગ ઉતરી આવે. પણ થયું છે એવું કે આપણી અપેક્ષાઓ, આપણું અભિમાન, આ બધું જે આવ્યું ને વચ્ચે, એમાં આપણી અંદર રહેલો બાળક સાવ કચડાઈ ગયો છે. તારી પાસે આ તક છે, તક ઝડપી લે. તારી અંદરના બાળકને જીવતો કર. જા, આ બાળકો જોડે જા. રમાડશો? પાપા, હા બેટા,
મેં કઈ કર્યું નથી, મેં તેમને માર્યું પણ નથી કે રમતમાં છેતરપિંડી પણ નથી કરી, તોય તે રડ્યા કરે છે. ચલો જોવો ને, ચૂપ કરાવ ને પાપા. બેટા, એને જેટલું રોવું હોય ને એટલું રોઈ લેવા દે. ઘણી વાર છે ને આંખો આંસુ સાથે દબાયેલા કેટલાક જખમોને વહાવી દે છે. રડવા અને હસવાનું બંનેનું એક સરખું મહત્વ છે. આંખો ખાલી થશે એટલે મન હળવું થઈ જશે. કાંતાબેન જી, રાહિલના કોઈ સમાચાર? કોઈ એનો ફોન બોન આવ્યો છે? ના ના, કોઈ સમાચાર નથી, કોઈ ફોન નથી આવ્યો. પણ કોઈ એનો ફોન આવે તો મને ચોક્કસ કહેજો. હા, ખબર નહીં એણે આવું કોઈ દિવસ કર્યું તો નથી. તમને મા માને છે ને, તો તમને ચોક્કસ ફોન કરશે. ભૂલ્યા વગર મને કહેજો. સારું. ડેડુ, ડેડુ, આ ખેડૂત પાસે કોઈ જ પ્રકારની સગવડ નથી. નથી રહેવા માટે સારું ઘર, નથી એસી, અરે મેટ્રેસની વાત તો છોડો, એને ખાવા માટે સારું ફૂડ પણ નથી અને પહેરવા માટે સારા કપડાં પણ નથી. તો પણ એ કેટલો ખુશ છે. એ રાત્રે સૂતો હોય છે ને ત્યારે મને એની જેલસી આવે છે. મારી પાસે બધું જ છે તો પણ હું ખુશ નથી. તમારી પેઢી સુખ સગવડ અને સુવિધાઓની પાછળ એટલી બધી પડી છે કે શાંતિની કોઈ કિંમત જ નથી. તું આ ખેડૂતને જુએ છે ને, આ ખેડૂત છે, ખેડૂતને ગઈકાલ જે વીતી ગઈ એનું એને જરાય દુઃખ નથી, કારણ કે પાછી આવવાની જ નથી. એને આવતીકાલની કોઈ ચિંતા નથી, જે વાસ્તવિક નથી. તમે ફક્ત જ્યારે વર્તમાનમાં અને આજમાં જે જીવવાનું શીખશો ને ત્યારે જ તમે સુખી થશો. આટલું ઓછું નથી. પોતાની જાતને દુઃખી કરવામાં તો કોઈ કસર છોડતા નથી. અપેક્ષાઓ પોતાની જાતને સજા આપવા માટેનું સૌથી મોટું યંત્ર છે. ઈચ્છાઓનો ટોકરો જેટલો મોટો એટલી જ તમારા જીવનની સફર મુશ્કેલ. અપેક્ષાઓ બીજાની પાસેથી હોય કે તમારી પોતાની પાસેથી, અપેક્ષાઓ બધા જ દુઃખોની જનેતા છે. કાકા, ઉપરથી તમે ઘઉં નાખો છો તો પણ નીચેથી ચોખા નીકળે છે, આવું કેમ? બેટા, બે મહિના પહેલા મેં આમાં ચોખા ભર્યા હતા, એટલે આની અંદર છે ને ચોખા છે, અને હું અત્યારે ઘઉં રેડું છું, એટલે જ્યાં સુધી નીચેથી ચોખા નહીં નીકળી જાય ત્યાં સુધી ઘઉં મને મળશે નહીં. ઘઉં મેળવવા માટે મારે ચોખા નીકળી જાય ને એની રાહ જોવી પડશે, પછી જ મને ઘઉં મળશે. ત્યાં સુધી મારે સમય પસાર કરવો પડશે. આ કોઠી છે ને એ સંચિત કર્મનો ખૂબ મોટો સંદેશ આપે છે. આપણે જે ઈચ્છીએ ને એ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોતા આપણે શીખવું પડશે. જ્યાં સુધી આપણા ખરાબ કર્મો પૂરા ના થાય ને એનો અંત ના આવે ત્યાં સુધી સત્કર્મનો ઉદય નથી થતો, અને કર્મના ફળ તો ભગવાને પણ ભોગવવા પડ્યા હતા, તો આપણે તેને ભોગવવા માટે તૈયાર રહેવું પડે. ધીરજવાળો માણસ જ પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. રાહિલ, 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 આટ આટલું સમજાવ્યા છતાં તું સમજતો કેમ નથી? તે દિવસે રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ પાસે તમે જ હતા ને,
એ દિવસે ડૂબાડવાનો પ્રયત્ન કર્યો અને આજે બચાવવાનો પ્રયત્ન કરો છો. હેલો હેલો રાઘવજી, ખેડૂત બોલું છું, ઝાંઝરડા ગામથી. અને આ રાહિલભાઈના ખિસ્સામાંથી આ નંબર મળ્યો છે. જો તમે એમને જાણતા હો તો એમના પરિવારને વાત કરો અને અહીંથી લઈ જાઓ. એમના જીવને જોખમ છે એવું લાગે છે મને. ઓકે ઓકે, તમે ચિંતા ના કરશો, હું એની ફ્રેન્ડ જ બોલું છું. હું હમણાં થોડીક જ વારમાં ત્યાં પહોંચું છું. અને આ બાબતે પ્લીઝ એની સાથે કોઈ ચર્ચા ના કરતા. હું આઈ. હા બેન, તમે જલ્દી આવો. રાહિલભાઈ, આમ રાહિલ, રાહિલ તું અહીંયા? ચલ ચલ મારી સાથે. તને ખબર છે હું કેટલી ડરી ગઈ હતી, ક્યારની તને શોધું છું. ના, મારે કશેય નથી જવું. હું ને ડેડુ અહીં જ રહેવાના છીએ. ડેડુ? આ ડેડુ કોણ છે? બેન ખબર નહીં, જ્યારથી આવે ને ત્યારથી એમની સાથે કોઈ હોય ને તેવું વર્તન કરે છે અને કોઈ કાલ્પનિક પાત્રને ડેડુ કહીને સંબોધે છે. રીવા, આ ખેડૂત કાકા ખોટું બોલે છે. હું છેલ્લા બે દિવસથી ડેડુ સાથે જ રહું છું. આ રહ્યા ડેડુ. રાહેલ અહીંયા કોઈ નથી. ડેડુ, તમે કેમ કશું બોલતા નથી? ખેડૂત કાકા, તમે આને સાચવ્યું અને મને ફોન કરીને ઇન્ફોર્મ કર્યું એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. હારું. ચલ રાહેલ, ચલ તું મારી સાથે. હું જોગણ જોગણ જોગણ
બની હું તારી મીરા બાવરી તુજને મારો સાવરિયો જાણી બની હું તારી મીરા બાવરી કાયા મારી એવી છો પાણી કે છાયા બની તારી તુજમાં સમાતી ભગવો તારો ચઢાવીને તારી બની દીવાની ભગવો તારો ચઢાવીને તારી બની દીવાની હું જોગણ હું જોગણ હું જોગણ 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 કહેવાની હું જોગણ 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 કહેવાની હું જોગણ 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 કહેવાની તમને બંનેને ડોક્ટર સાહેબ બોલાવે ચાલ રાહિલ પ્લીઝ સીટ હેલો ડોક્ટર હેલો રાહિલ તું 3 દિવસથી ક્યાં હતો તારી સાથે શું થઈ રહ્યું છે તને કંઈ ખ્યાલ છે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એ સાંજે મમ્મી સાથે ઝઘડો થઈ ગયો હતો અને હું ઘરની બહાર નીકળી ગયો અને ત્યારથી ડેડુ મારી સાથે જ છે એમ ક્યાં છે ડેડુ આ રહ્યા ને ડેડુ તમે કેમ કંઈ જવાબ નથી આપતા પણ રાહિલ અહીંયા તો ખાલી તું હું અને ડોક્ટર જ છે બસ રિવો તું કેમ આમ વાત કરે છે હું છેલ્લા કેટલાય સમયથી એમની સાથે જ રહું છું તને વિશ્વાસ ના હોય તો તું ખેડૂત કાકાને પૂછી શકે છે અને તારે ક્યાં કોઈને પૂછવાની જરૂર જ છે તું તો એમને ઓળખે છે રાહિલ તું આ શું બોલે છે તને યાદ છે આપણે રિસોર્ટમાં હતા અત્યારે તું મને શોધતા શોધતા સ્વિમિંગ પુલ પાસે આવી હતી ત્યારે ત્યાં જ તો હતા રાહિલ ત્યાં ખાલી હું અને તું જ હતા બસ બીજું કોઈ નહોતું તો શું તમને ખબર નથી કે તમારી સાથે આ શું થઈ રહ્યું છે ને તમે આ વારંવાર આત્મહત્યા કરવાની કેમ કોશિશ કરી રહ્યા છો આત્મહત્યા હું શું કામ આત્મહત્યા કરું એનો મતલબ કે તમને તમારી સાથે ઘટતી કોઈ પણ ઘટના વિશે સહેજ પણ માહિતી નથી મને ઘણીવાર એવું લાગે છે કે મેં કશું ન કરવાનું કર્યું હોય અથવા તો મારી આજુબાજુ કંઈક અઘટિત ઘટનાઓ બનતી હોય અને પછી હું કશું જાણી નથી શકતો આ બાબતે મેં ઘણીવાર કાંતાબેન અને રીવાને પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ એ લોકો કશું જણાવતા જ નથી તમે 2 દિવસ પછી આવીને મારી સાથે મુલાકાત લેજો એમની એક ટ્રીટમેન્ટની આગળ એક પ્રોસીજર કરવી પડશે ઓકે ડોક્ટર રાહિલ હા તું છેલ્લા 3 દિવસથી ક્યાં હતો ઝાંઝરડા ગામમાં ત્યાં તું કેવી રીતે પહોંચ્યો ડેડુની પાછળ ચાલતા ચાલતા હું ઝાંઝરડા ગામમાં પહોંચી ગયો દાદુ છેલ્લા ઘણા સમયથી હું એમની સાથે જ છું જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોઉં છું તેઓ મને બચાવવા આવી જાય છે આ દાદુ કોણ છે તું એને ઓળખે છે ડેડુ મારા પપ્પા છે પણ તારા પપ્પાનું તો ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ચૂક્યું છે સાચું ને
દસ વર્ષ નો હતો ત્યારે તેઓ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા. મારી આંખોની સામે મેં એમનો અકસ્માત જોયો હતો અને ત્યારથી હું એ ઘટના ભૂલાવી નથી શક્યો. જુઓ, તમે મારી વાત જરા ધ્યાનથી સાંભળો. તમે જે આ માનસિક યાતનાથી પીડાઈ રહ્યા છો એને અમારી મેડિકલ ભાષામાં સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. દરેક માણસમાં આ પ્રકારની લાક્ષણિકતા હોય જ, પરંતુ દરેક વખતે એની માનસિકતા અને એનું વર્તન એક સમાન નથી હોતું. તમારા કેસમાં સિવિયરિટી વધારે છે. તમે ઘણીવાર હાઈપર થઈ જાઓ છો તો ઘણીવાર આત્મહત્યા કરવાની કોશિશ પણ કરો છો, પરંતુ તમારા પિતા તમારા મનમાં રહે છે. એટલે કે તમારા પિતા જ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે. નાનપણમાં તમારા પિતાએ જે કંઈ વાતો તમને કહેલી ને, એ બધી જ તમારા મગજમાં ઊંડે સુધી વસેલી છે, જેમાંથી અમુક વાતો તમે સમજી નથી શકતા. પરંતુ પિતા સાથે તમારા લગાવના લીધે એ બધા જ વિચારો સ્વરૂપ લઈ લે છે, અને તમને એવું લાગે છે કે તમારા પિતા તમારી સાથે હાજર જ છે. એ બધું જ તમને સમજાવી રહ્યા છે એવો તમને ભાસ થાય છે. પરંતુ તમારો આ જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ તમને એ કરવા નથી દેતું. અને જે આ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ બીજું કોઈ નહીં પણ તમારા ડેડુ છે, જેની સાથે તમે સમય વિતાવી રહ્યા છો. એટલે તમે એવું કહેવા માગો છો કે મારું સબકોન્શિયસ માઇન્ડ ડેડુ છે? એક્ઝેક્ટલી. જ્યારે જ્યારે તમે ડિપ્રેશનમાં હો છો ને, ત્યારે તમે આત્મહત્યા કરવાની કોશિશ કરો છો, અને જ્યારે જ્યારે પણ તમે આત્મહત્યા કરવા જાઓ છો ત્યારે તમારા દાદુ જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ તમને રોકે છે. તમારા દાદુના જે કંઈ વિચારો છે ને, એ તમારા અંતરની આત્માની અવાજ છે, જે ઘણીવાર તમે સમજી નથી શકતા. એટલે તમારા દાદુ સબકોન્શિયસ માઇન્ડના રૂપમાં આવીને તમને સમજાવે છે. તમે ઘણી સારી રીતે જાણો છો કે તમારા દાદુનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ચૂક્યું છે, પરંતુ તમારું આ જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ તમને અહેસાસ થવા જ નથી દેતું કે તમારા ફાધરનું અવસાન થઈ ચૂક્યું છે. એ એવો અહેસાસ કરાવે છે કે એ તમારી આસપાસ જ છે. એટલે હવે આપણે મેડિકલ કાઉન્સિલિંગ અને મેડિકેશન દ્વારા તમારી આ બીમારીનો ઈલાજ કરીશું. રીવા, ત્યાં સુધી રાહિલનો ખૂબ જ સાથ આપ્યો છે, અને આશા રાખું છું કે તું આગળ પણ રાહિલનો ખૂબ જ સાથ આપીશ. કારણ કે જો પરિવારનો સાથ મળી જાય ને, તો માણસ ગમે એવી માનસિક બીમારીમાંથી પણ જલ્દી સાજો થઈ જાય છે. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ.